ધાતુ શીખી ગયા છો બધા, ધાતુ મોટા ભાગે કેવી હોય છે? બરડ હોય છે ને, મજબૂત અને બરડ હોય છે. એક ધાતુ એવી છે કે જે બરડ નથી પણ એ તૂટી શકે એવી હોય છે. આ એક છે એ સોડિયમ ધાતુનો ટુકડો છે, એમાંથી હું એક ટુકડો કાપું છું. સોડિયમ ધાતુ છે એને કેરોસીનમાં જ રાખવામાં આવે છે, કારણ કે જો એને ખુલ્લી હવામાં રાખવામાં આવે તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને તાપ પ્રગટાય, અને એવી જ રીતે જો એને પાણીમાં નાખવામાં આવે તો પાણીમાં રહેલા ઓક્સિજન સાથે એ પ્રક્રિયા કરે અને પછી ત્યાં પણ ધુમાડા નીકળે, ઘણી બધી અગ્નિ પણ પ્રગટી જાય એવું બનતું હોય છે. અત્યારે આ સોડિયમ ધાતુનો ટુકડો છે જેને જ્યાંથી આપણે કાપીએ ત્યાં ચળકતી ધાતુ જેવો એનો ભાગ દેખાય છે, એ માટે કઈ ધાતુ તરીકે આપણે એનો ઉપયોગ કરતા હોય છે. આ સોડિયમ ધાતુ છે એને સાદા પાણીમાં આપણે નાખશું તો એ એમાંથી હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે અને છે એ આખો ગોળ ગોળ ફરવા મળશે. અને ઘણી વખત એવું પણ બને કે જો એની જગ્યાએ એની સાથે છે કોઈ એવો કાગળ તો મૂકવામાં આવ્યો હોય તો એક રાસાયણિક પ્રક્રિયા કરીને ત્યાં તાપ પણ પ્રગટાવે છે. જો તે ધુમાડો નીકળે છે ધાતુ છે સોડિયમ ધાતુ, જે ધાતુ હોવા છતાં એને આરામથી કાપી શકાય છે, જોઈ શકાય છે. એનો કાપો મૂકો ત્યારે ત્યાં જુદો જુદો રંગ આવે છે. સોડિયમ ધાતુ છે એને ફક્ત કેરોસીનમાં રાખવામાં આવે છે, કારણ કે જો એને પાણી સાથે રાખવામાં આવે તો પાણીમાં રહેલા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને સળગે અથવા તો એમાં ધુમાડા મળે નીકળવા. આ સોડિયમ ધાતુનો ટુકડો કોઈ પણ દ્રાવણમાં આપણે પહેલેથી રાખી દીધો હોય છે. હવે એની અંદર આપણે પાણી ઉમેરીએ તો આમાં છે સોડિયમ ધાતુનો ટુકડો નાખ્યો છે, પાણી સાથે પ્રક્રિયા કરશે. જો દેખાય છે અંદર કોણ કોણ પારો કરે છે, પાણી નીકળે છે.